હવે સમાચાર વિસ્તારથી. પાટિયા પાસેથી અક્ષર ટાઉનશીપમાં રહેતા યુવકના ખાતામાંથી એટીએમથી 48,388 રૂપિયા ઉપડી ગયા હતા. ઠગે દુબઈથી યુવકના એટીએમનું નકલી કાર્ડ બનાવીને કઈ રીતે પિન મેળવી દુબઈમાં એટીએમમાંથી 2,615 દિરહમ ઉપાડી લીધા હતા. દિરહમ ઉપાડ્યાના ગણતરીની મિનિટમાં જ યુવકના ફોન પર બેંકમાંથી મેસેજ આવ્યો કે તેમના ખાતામાંથી દુબઈમાં 48,388 રૂપિયા ડેબિટ થયા છે. પર્વત પાટિયા પાસેથી અક્ષર ટાઉનશીપમાં રહેતા વિક્રમ જૈન લોન અને આધાર કાર્ડ વગેરે બનાવવાનું કામ કરે છે. આઈડીબીઆઈ બેંકમાં તેમનું ખાતું છે. ગુરુવારે રાત્રે ફોન પર બેંકમાંથી મેસેજ આવ્યો કે તેમના ખાતામાંથી એટીએમથી દુબઈમાં 48,388 રૂપિયા ઉપાડી ગયા છે. વિક્રમ જૈન સુરતમાં જ હતા અને કાર્ડ પર તેમની પાસેથી હોવાથી તે ચોંકી ગયા હતા. બેંકમાં જઈને તપાસ કરી તો ખબર પડી કે દુબઈમાં કોઈ ઠગે નકલી એટીએમ કાર્ડ બનાવીને રૂપિયા ઉપાડી લીધા હતા. વિક્રમ જૈન, વિક્રમ લહેરીલાલજી જૈન મારું નામ છે. મારું ધંધાનું નામ છે મુદ્રા ફાઇનાન્સ એન્ડ લીગલ સર્વિસ. અહીંયા ઇન્ટરસિટીથી હું ધંધો કરું છું, લોનનો ને એડવોકેટ અરે સીએની પ્રેક્ટિસ છે મારી. એમાં 31 તારીખે મારા બેંકમાંથી 29 તારીખે મારા બેંકમાંથી પૈસા કપાવેલા છે, જેનો મને રાત્રે 11:40 મેસેજ આવેલો. હવે આ મેસેજમાં છે ને 49,000 રૂપિયા દુબઈમાં કોઈએ મારા એટીએમથી ઉપાડેલા છે. પણ એટીએમ બી મારા પાસે જ છે ને એટીએમની વિગત બી મારી પાસે જ છે, મેં કોઈને આપેલી નથી. આ વિગત કઈ રીતે ગઈ મને ખબર નથી. મને એવું લાગે છે કે આ બનાવ પહેલાં એટીએમના છે ને આઈડીબીઆઈ બેંકના બનેલા છે, એ રીતે મારા બી ડેટા ત્યાં ગયા હશે. એટીએમને ડેટા ચોરીને કહેવાય છે એ રીતથી. ડાઉટમાં એવું છે કે મારા તરફથી તો મેં કંઈ વિગત કોઈને આપેલી નથી, નથી કઈ જગ્યાએ મેં નાખેલી છે. હવે એટીએમની ઘણી બધી વારદાત છે ને આઈડીબીઆઈ બેંકની થઈ ચૂકી છે, એટલે આઈડીબીઆઈ બેંકના એટીએમના ડેટા કોઈ જગ્યાએ લીક થાય છે મને એવું લાગે છે. મેં પોલીસ ફરિયાદ કરી છે. 29 તારીખે 12:30 વાગે અને કરીબ મેં છે ને પુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને આ કેસ હેન્ડલ કરે છે તરાલ મેડમ મારો. ગઠિયાએ કોઈ રીતે વિક્રમના એટીએમનો પિન નંબર મેળવી લીધો હતો. વિક્રમનું ખાતું ભારતભરમાં હોવાથી અહીં રૂપિયાનો મેસેજ આવ્યો હતો. 1 દિરહમ એટલે 18.5 રૂપિયા થતા હોવાથી 2,615 દિરહમ મુજબ 48,388 ઉપાડ્યાનો મેસેજ આવ્યો હતો. વિક્રમ જૈને જણાવ્યું હતું કે દુબઈ ગયો નથી, 2013 બાદ કાર્ડનો ઉપયોગ કર્યો નથી. નકલી એટીએમ અને તેનો પિન નંબર ગઠિયા સુધી પહોંચવામાં કોઈ જાણ ભેદ હોઈ શકે છે. વિક્રમની ફરિયાદ પુણા પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પરંતુ હવે દુબઈમાં કેવી રીતે તપાસ કરવી તે પ્રશ્ન અહીં ઊભો છે. દિવ્યેશ પરમાર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત.